હવે આપણને ફલક કાર્ય કૌશલ્ય વિશે સોનલબહેન ચૌહાણ અને હિમાબહેન પંડ્યા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માહિતી આપશે. નમસ્કાર મિત્રો, માઇક્રો ટીચિંગમાંનું એક કૌશલ્ય ફલક કાર્ય કૌશલ્ય, તેના વિશે હું આજે વાત કરીશ. પ્રાચીન સમયથી અત્યાર સુધી વર્ગખંડની અંદર જો કોઈ અતિ અગત્યનું સાધન હોય તો તે છે કાળું પાટિયું. કાળું પાટિયું એ અતિ પ્રચલિત શબ્દ છે, પરંતુ હાલ જોઈએ તો વિવિધ આકારના, વિવિધ રંગના અને વિવિધ મટીરિયલ્સમાંથી બનતા બોર્ડનો ઉપયોગ જોવા મળે છે. આથી આપણે તેને કાળું પાટિયું ના કહેતા ફલક કહેશું. આ ફલકનો શિક્ષક અનેક રીતે ઉપયોગ કરે છે. એ કોઈ પણ વિષય શીખવતો હોય કે તે અંગેનું વિષય વસ્તુ શીખવતો હોય ત્યારે તે અસરકારક રીતે કાપાની અંદર આલેખન કરી અને ઉપયોગ કરે છે. જેમ કે કહેવતો, રૂઢિપ્રયોગો, વ્યાખ્યાઓ, આકૃતિઓ, ચિત્રો, વિવિધ ગણતરીઓ કરી અને બાળકને સરળતાથી સ્પષ્ટ રીતે સમજાય તેવું કાર્ય કરે છે. આમ શિક્ષકનો પરમ મિત્ર એવું ફલક. ચાલો આપણે જોઈએ કે શિક્ષકના પરમ મિત્ર એવા ફલકનો ઉપયોગ શિક્ષક વર્ગખંડની અંદર કઈ રીતે કરે છે, ચાલો નિહાળીએ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં બે ઉદાહરણ જોયા. બંનેની અંદર શિક્ષક ફલકનો ઉપયોગ કરે છે, પરંતુ હવે હું તમને જ પૂછું કે આ બેમાંથી કયા શિક્ષકે વર્ગખંડમાં ફલકનો સારી રીતે ઉપયોગ કર્યો? તો તમે કહેશો કે પ્રથમ ઉદાહરણવાળા. બરાબર છે. એનો અર્થ એમ કે ફલક પર લખવું એટલું જ પૂરતું નથી, પરંતુ ફલક ઉપર શું લખવું અને કેવી રીતે લખવું એ પણ અગત્યની વાત છે, અને તેને જ લીધે લખાણ અસરકારક બને છે. આમ અસરકારક રીતે ફલક કાર્ય કરવાના કૌશલ્યને માઇક્રો ટીચિંગમાં ફલક કાર્ય કૌશલ્ય કહે છે. હવે કૌશલ્ય આવ્યું એટલે એના વિકાસની વાત આવે, એટલે પ્રશ્ન થાય કે ફલક કાર્ય કૌશલ્યનો વિકાસ કઈ રીતે કરવો? સારી રીતે આલેખન કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાને લેવી, તેના કયા કયા ઘટકો છે? તો ચાલો આપણે એક ઘટકો વિશે પણ સમજી લઈએ. અહીંયા મેં બે પ્રકારનું લખાણ લખેલું છે, પ્રથમ ઉદાહરણ અને બીજું ઉદાહરણ. અહીંયા અક્ષરો વચ્ચે સ્પષ્ટ ભેદ છે, જ્યારે અહીંયા અક્ષરો વચ્ચે સ્પષ્ટ ભેદ જોવા મળતો નથી. ચ નો મ વંચાય છે તો પ ની જગ્યાએ ય વંચાય છે, અહીંયા મ ની જગ્યાએ ભ વંચાય છે, એટલે અક્ષરો વચ્ચે ભેદકતા નથી. એ ઉપરાંત અક્ષરો અને શબ્દ વચ્ચે યોગ્ય અંતર પણ જળવાયેલું નથી. ક્યારેક બે શબ્દ વચ્ચે વધારે અંતર છે તો ક્યારેક ઓછું અંતર જોવા મળે છે. શબ્દમાંના બે અક્ષરો વચ્ચે ક્યારેક વધારે અંતર છે અને તો ક્યાંક ઓછું છે, એટલે અક્ષરો વચ્ચે અંતર પણ યોગ્ય રીતે જળવાયેલું નથી. ઉપરાંત કદ યોગ્ય માપનું નથી, અમુક શબ્દો એવા છે કે વર્ગના તમામ બાળકો વાંચી શકે નહીં. અને લીટીની જાડાઈની દ્રષ્ટિએ જોઈએ તો કેટલીક લીટી પાતળી જ છે તો કેટલીક લીટી જાડી છે. આમ હસ્તાક્ષરોની સુવાચ્યતાની અંદર
અક્ષરો વચ્ચે સ્પષ્ટ ભેદ હોવો જોઈએ, અક્ષરો અને શબ્દો વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ, કદ યોગ્ય માપનું હોવું જોઈએ અને લીટીની જાડાઈ પણ એક સમાન હોવી જોઈએ. હવે આ કૌશલ્યના બીજા ઘટક હસ્તાક્ષરોની સ્પષ્ટતાને સમજવા માટે બીજું ઉદાહરણ જોઈએ. અહીં પણ બે પ્રકારના લખાણ આપવામાં આવ્યા છે. આ બંને લખાણને જોઈશું તો તેના તફાવત ઉપરથી જ હસ્તાક્ષરોની સ્પષ્ટતામાં કઈ કઈ બાબતો ખ્યાલમાં રાખવી તે આપણને સમજાઈ જશે. જેમ કે લખાણ સીધી લીટીમાં નથી, જ્યારે અહીંયા લખાણ સીધી લીટીમાં છે. તેમજ બે લીટીઓ વચ્ચે સમાન અંતર પણ નથી જળવાયું, અહીંયા સમાન અંતર જળવાયેલું છે. અહીંયા ક્યાંક અક્ષર ઉપર અક્ષર લખાયેલો જોવા મળે છે, જ્યારે આ લખાણમાં ક્યાંય અક્ષર ઉપર અક્ષર લખાયેલો જોવા મળતો નથી. આમ હસ્તાક્ષરોની સ્પષ્ટતાની અંદર લખાણ સીધી લીટીમાં હોવું જોઈએ, બે લીટીઓ વચ્ચે સમાન અંતર હોવું જોઈએ, તેમજ અક્ષર ન લખાવવો જોઈએ. આને પરિણામે આ લખાણ સુંદર અને સ્વચ્છ લાગે છે. એટલા માટે આ ઘટકને હસ્તાક્ષરોની સ્પષ્ટતાની સાથે સાથે ક્યાંક સ્વચ્છતા પણ કહેવામાં આવે છે. હવે આ કૌશલ્યનું છેલ્લું ત્રીજું ઘટક ફલક કાર્યની યથાર્થતા તેને સમજીશું. અહીંયા જે લખાણ પ્રસ્તુત છે એ પહેલા બે ઘટકને ધ્યાનમાં રાખીને જોઈએ તો બરોબર છે, પરંતુ આ ઘટકને ધ્યાનમાં રાખીશું તો યથાર્થતા શબ્દ દર્શાવે છે એની આંતરિક બાબતો, એટલે કે મુદ્દાઓ તાર્કિક ક્રમમાં રજૂ થયા છે કે એમાં તર્કતા તૂટે છે. અહીંયા જોઈશું તો અવલોકનને ધ્યાનમાં રાખીને જોઈએ તો તાર્કિક ક્રમ જળવાતો નથી, જ્યારે અહીંયા તાર્કિક ક્રમ જળવાય છે. મુદ્દાઓમાં સાતત્યતા છે, ઉપરાંત સંક્ષેપ અને સાદાઈપૂર્વકનું લખાણ છે કે લાંબુ લખાણ છે, રંગીન ચોકનો પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કરેલો છે કે વધારે પડતો થયેલો છે એ આપ આ ઉદાહરણ દ્વારા જોઈ શકો છો. ચર્ચા સંબંધિત લખાણ જ લખાય છે કે પણ લખાણ લખવામાં આવ્યું છે. ધ્યાન આકર્ષણ કરવા માટે વિવિધ પ્રકારના બુલેટ કે અંડરલાઇન કરેલી છે કે નહીં એ પણ જોઈ શકાય છે. એટલે આ ફલક કાર્યની યથાર્થતામાં આ બાબતોનો સમાવેશ થાય છે. ફલક કાર્યના આ ત્રણેય ઘટકોને સમજ્યા, હવે જો નિરીક્ષણ પત્રકનો એક નમૂનો જોઈ લેશું તો અસરકારક ફલક કાર્ય કૌશલ્ય આપણે હસ્તગત કરી શકીશું. તો આ છે નિરીક્ષણ પત્રક. મિત્રો, તમે જાણો છો કે 25 પૈસાના કે 50 પૈસાના સિક્કાની ધાર, બંગડી, ગાડાના પૈંડાની ધાર વગેરે વર્તુળનો ખ્યાલ ધરાવે છે. તો આજે આપણે વર્તુળના અંગો વિશે જોઈશું. જે બિંદુથી સરખા અંતરે આવેલા બધા બિંદુઓથી બનતી આકૃતિને વર્તુળ કહે છે. વર્તુળના કેન્દ્રને આપણે અહીં સી કહીશું. વર્તુળના કેન્દ્રથી વર્તુળ ઉપરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. અહીં આકૃતિમાં આપણે વર્તુળ ઉપર બિંદુઓ A અને B લઈએ. બિંદુઓ A અને B ને કેન્દ્રથી જોડતો રેખાખંડ CA તથા CB વર્તુળની ત્રિજ્યાઓ થશે. વર્તુળ ઉપરના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે વર્તુળની જીવા. અહીં બિંદુઓ
ઈ અને એફ આ બંને બિંદુઓને જોડતો રેખાખંડ એટલે રેખાખંડ ઈ એફ વર્તુળની જીવા છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. અહીં આપેલો રેખાખંડ આપણે કેન્દ્રમાંથી પસાર થાય છે. જેને આપણે કહીશું રેખાખંડ PQ. બિંદુઓ P અને Q વર્તુળ ઉપર આવેલા છે. વળી તે રેખાખંડ PQ એ કેન્દ્રમાંથી પણ પસાર થાય છે. આથી રેખાખંડ PQ આપેલા વર્તુળનો વ્યાસ છે.